નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી આજે આપણે વાત કરીશું ભારતની પવિત્ર ભૂમિના સંત કે જેમનો જન્મ રાજઘરાનામાં થયો હતો પરંતુ સનાતન ધર્મથી પ્રભાવિત થઈ તેમણે વૈરાગ્ય અપનાવ્યું ભારતની પવિત્ર ભૂમિ પર અનેક સંત થઈ ગયા જેમાં એક ઓગણનાથ તરીકે ખ્યાતનામ છે ઓગણનાથનો જન્મ નેપાળમાં એક રાજઘરાનામાં થયો હતો પરંતુ સનાતન ધર્મથી પ્રભાવિત થયેલા ઓગડનાથે વૈરાગ્ય લઈ લીધું અને સંત બની ગયા હતા આજે પણ વિવિધ સ્થળો પર તેમના પગલાંની પૂજા થાય છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચીને માથું ટેકવી આવ્યા છે આ ઉપરાંત અહીં પાંડવોના શસ્ત્રો પણ પાડ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે આપણે ઓગણનાથ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈશું અને તેના મહત્વ વિશે જાણીશું સુકા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાથી સાત કિલોમીટર દૂર આવેલું છે દેવ દેવદરબારગઢ આ દેવદરબારગઢની ખ્યાતિની વાત કરવામાં આવે તો ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પ્રવાસ દરમિયાન ઉગડનાથના દર્શન કરવા માટે દેવદરબારગઢ પહોંચ્યા હતા આ દેવ દરબાર ગઢનું નામ કેમ રાખવામાં આવ્યું અને ઓગડનાથ મહારાજનો શું છે ઇતિહાસ તે જાણવા અમારી ટીમ પહોંચી હતી દેવ દરબાર ગઢ દેવ દરબાર ગઢમાં અત્યારે ગાદીપતિ તરીકે બળદેવનાથજી મહારાજ બિરાજમાન છે તેમના જણાવ્યા અનુસાર હજારો વર્ષ પહેલા નેપાળના રાજાએ એક સંતને પોતાના રાજમહેલમાં ભોજન માટે આમંત્રિત કર્યા હતા ત્યારે સંતે રાજાની પરીક્ષા લેવા માટે તેમના આમંત્રણને માન આપીને રાજાના મહેલ ગયા હતા આ રાજાએ સંતને ભોજન માટે થાળી ધરી ત્યારે સંતે ચપટી વગાડીને તેમની સાથે અન્ય એક વ્યક્તિ પ્રગટ થઈ ગયો જેથી રાજાએ તે વ્યક્તિ માટે પણ ભોજનની વ્યવસ્થા કરી આપી ત્યારે સંતે એકવાર ફરી ચપટી વગાડી અને વધુ એક વ્યક્તિ પ્રગટ થઈ ગયો ત્યારે આ સંત દ્વારા ચપટી વગાડીને જે રીતે એક પછી એક વ્યક્તિને પ્રગટ કરવામાં આવતા હતા તે જ રીતે તમામ ઘટના રાજાનો એક નાનકડો પુત્ર જોઈ રહ્યો હતો અને સંતની આ શક્તિથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો અને આ બાળક અન્ય કોઈ નહીં પરંતુ ઓગડનાથ પોતે જ હતા અને બસ ત્યારથી તેમણે સંન્યાસી જીવન જીવવાનો સંકલ્પ લઈ લીધો ત્યારબાદ તે અલગ અલગ જગ્યા પર ભ્રમણ કરતાં કરતાં કાંકરેજ તાલુકાના દેવ દરબાર ગઢની બાજુમાં જ આવેલા એક માટીના ધોરા સુધી પહોંચ્યા અને ત્યાં તપસ્યા કરી ત્યારબાદ આ માટીના ધોરાનું નામ ઓગડ ધળી પડ્યું આ વિસ્તારમાં નામના ધોરાને થડી તરીકે ઓળખવામાં આવે છે આ ઓગડનાથના નામથી તેમનું નામ ઓગડ થડી પડ્યું હતું આજે પણ આ સ્થળ પર વિશાળ કિલ્લાની ઊંચી ઊંચી દિવાલો વચ્ચે ઓગડનાથના પગલાની પૂજા કરવામાં આવે છે ઓગડજી મહારાજનો ઇતિહાસમાં અમારે એવું છે કે ઓગડજી મહારાજ નેપાળ નરેશ ના યુવરાજ હતા અને પોતે બાર તેર વર્ષની ઉંમરે પોતે સંન્યાસ ધારણ કરી લીધો સંન્યાસ લીધા પછી ગુરુ મહારાજના આદેશથી પોતે હાલનું જે બલુચિસ્તાન કહેવરાય એ ત્યાં હિંગળાજ માને પ્રસન્ન કર્યા હિંગળા જ પરસવા મારે કિંગળા જ પરસે એ વખતમાં માતાજી પ્રસન્ન થઈને એમને એમના પગના જે ચાંજર છે તાવીજ છે ક ચૂડી ચુંદડી એ બધું માતાજીએ બ્રહ્મગીરી મહારાજને હથ હાથ અને એ આપ્યા પછી ગુરુદત્તાત્રી ભગવાનની પોતે સેવા કરીને ગુરુદત્ત ભગવાન પાસે સેવા કરીને ગુરુદત્ત ભગવાને આપણે મૃત્યુલોકમાં જે જન્મેય મરે એટલે આ પણ એક મૃત્યુલોકમાં જન્મેલા હતા એટલે એમનું જ્યારે મોતનું થયું એ વખતમાં પછી દત્તાત્રિય ભગવાને તમામ દેવોને દત્ત ભગવાનને બોલાવીને એક એક વર્ષ ઓગડજી મહારાજને ઉંમરનું અર્પણ કર્યું એટલે આજે પણ ઓગરજી મહારાજ અજર અમર છે આજે ક્યાંય પણ એમની સમાધિ કે ક્યાંય એવું નથી મળતું કે આંકાને દેવ થઈ ગયા કે આંકાને એમની સમાધિ આલી છે આજે પોતે બ્રહ્મંડ કરી જ રહ્યા છે ફરે છે અહીં પણ મને એટલો વિશ્વાસ છે કે આ દરવાજાની અંદર દેવદરબારના દરવાજાની અંદર એક વખત એમની હાજરી થાય છે તો જ આ બધું હેડે ના મારી તાકાત નથી આવડું હેડાડી શકવાનું ભાઈ પ્રધાનમંત્રી તેમના પગલામાં શીશ નમાવવા માટે જાય તેવા દેવ દરબાર ગઢનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે ઓગડનાથ જ્યારે ઓગડથળી પર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે બ્રાહ્મણપુત્રનું અવસાન થતાં તેના માતા પિતા તેની અંત્યેષ્ટી કરવા જતા હતા ત્યારે ઉગડનાથ મહારાજે તેના માતા પિતા પાસે તેમના મૃત દીકરાને માંગી લીધો હતો જેથી મૃતક પુત્રના માતા પિતાએ તેમના મૃત દીકરાનું શરીર ઓગડનાથ મહારાજને સોંપ્યું હતું અને ઉગડનાથ મહારાજે માત્ર પાણી છાંટીને આ દીકરાને જીવંત કરી દીધો હતો અને આ દીકરાને માંગીને લીધો હોવાના કારણે તેનું નામ ભિખારીનાથ રાખવામાં આવ્યું અને વર્તમાન સમયમાં જ્યાં દેવ ગઢ આવેલો છે ત્યાં હિન્દુ ધર્મના તેત્રીસ કરોડ દેવી દેવતાઓની સભા મળતી હતી પ્રાચીન સમયમાં સભાને દરબાર તરીકે ઓળખવામાં આવતી હતી અને દેવોની સભા જ્યાં મળતી હતી તે સ્થળનું નામ દેવ દરબારગઢ પ્રચલિત થયું અને ગઢના ગાદીપતિ તરીકે ઓગડનાથના શિષ્ય ભિખારીનાથ પ્રથમ ગાદીપતિ તરીકે બિરાજમાન થયા અને અત્યારે તેમની સોળમી પેઢીના બળદેવનાથજી મહંત દેવ દરબારગઢના ગાદીપતિ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે દેવદરબાર ની અંદર આ તો એ વખત જંગલ જ હતા તારે કોઈ આટલી બધી ઓગડજી અહીંથી અમારે આઠ કિલોમીટર થળી કહેવાનો જે રેતનો મોટો ધોરો હોય એને થળી કહેવાય અને પથ્થરનો મોટો ધોરો એને પહાડ કહેવાય એટલે થળે માથે એ તપસ્યા કરતા હતા અને એ વખતે અહીં કરી બાર જે હાલનું કેવરાય છે આ કાકોર આલનું જે છે કંકાવટી નગરી કહેવાય અને તેરવાડા છે ત્રાબાવાટી નગરી કહેવાતી એટલે એ વખતમાં એક અને ગાયો ચરતીને ગાયો દોરી જાય એના હાથે દોઈ જતી એક દૂધ ખોદકામ કરાવવામાં આવી એમાં હાલે મંદિરમાં એક સિંદૂરવાળી ઘોડેસવારની મૂર્તિ છે એ મૂર્તિનું ખોદકમ કરીને હું નીકળી એટલે ત્યાંથી ઓગડજી મહારાજ ફળી ઉપરથી નીકળ્યા જતા હતા સિદ્ધપુર મેળે અને એ વખત પછી કીધું કે આ તો દસમો અવતાર નકળંગ થવાનો છે અને એ વખત પછી અહીં સિદ્ધપુરથી બ્રાહ્મણના છોકરાને લાય દેવ થઈ ગયેલો સજીવન કર્યો અને એ લઈને તમામ દેવોનો દરબાર ભરવામાં આવ્યો હિન્દુઓના તમામ દેવોનો દરબાર ભરવામાં આવ્યો એના ઉપરથી આનું નામ દેવ દરબાર આપવામાં આવ્યો અને ગાદીની સ્થાપના કરી અને જે ભિખારીનાથ મહારાજ ભીક્ષ ને જેને લીધેલા હતા એટલે એનું પછી ભિખારીનાથ મહારાજ નામ આપ્યું એમના પછી હું ગુરુચેલાની પરંપરાથી મારો હાલમાં સોળમા નંબરનો નો હું ગાદીપતિ આ દેવ દરબાર જાગીર મઠ માં સોળમા નંબર દેવ દરબાર ગઢ બહારથી થી જેટલો વિશાળ લાગે છે તેનો ઇતિહાસ પણ એટલો જ રહસ્યમય છે અહીં એવો દાવો કરવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ બાદ પાંડવો હિમાલયમાં હાડ ગાડવા ગયા તે પહેલાં પોતાના શસ્ત્રોને અહીં દેવ દરબાર ગઢમાં મૂકી ગયા હતા અને આ શસ્ત્રો આજે પણ મોજૂદ છે ધનુષ્ય તલવાર ભાલા જેવા શસ્ત્રો આજે પણ ઓગરનાથના પગલાની જ્યાં પૂજા થાય છે ત્યાં મૂકવામાં આવેલા છે અને કહેવાય છે કે જ્યારે કળિયુગ તેની હદ બહાર જશે ત્યારે પાંડવો ફરી આવીને આ શસ્ત્રો ઉઠાવીને ધરતી પરથી પાપનો નાશ કરશે આ પાંડવોની સાથે એવું લોકો કહે છે ને એમના પ્રૂફ પુરાવા પણ આપણી પાસે છે કે જે મંદિરોમાં હાલ ધનુષ્યવાણ છે તરવાલો છે એ એવું કહેવરાતું કે પાંડવો પણ જ્યારે વનવાસમાં નીકળ્યા એ વખતમાં અહીં કને રોકાયેલા છે અને એ વખતે એમને પા અને તરવાલો પણ અહીં પડી છે હાલે અને એવું પણ એક વચન છે કે જ્યારે હળાહળ આવશે અને એ વખતે ભીમ અને અર્જુન અને હનુમાન જતી કે આગળ હશે કાંકરિયા તલાવે તંબુ આવો દેવાયત પંડિતની એક વાણી છે અને એ વખતે કે અમે આ ધનુષબાણ અને તરવાલુ પાસા રિટન આયકન આવેશન લેવા આવું એક વાત સાંભળેલી છે દંતકથામાં મોંભાઈ પૃથ્વીના ઇતિહાસમાં સૌથી ભીષણ યુદ્ધ થયું હોય તો તે મહાભારતનું યુદ્ધ છે મહાભારતના યુદ્ધમાં સૌથી વધારે ચર્ચામાં અર્જુનનું ગાંડી રહ્યું હતું મહાભારત તો સમાપ્ત થઈ ગઈ પરંતુ ત્યારબાદ પાંડવોના અસ્ત્રો ક્યાં ગયા તે એક પહેલી જોવા મળી હતી

નિર્માણ ન્યૂઝ પર પ્રથમ વાર અર્જુનનું ગાંડી હોવાનો દાવો કરતા સમાચાર સામે આવ્યા છે આ ઉપરાંત અહીં પ્રાચીન પ્રાચીન સમયની તલવારો સમયના બાણો પણ જોઈ નાગ અસ્ત્ર જેવા સાથે સાથે તલવારો નાના ધનુષો સહિત અન્ય બાબતો પણ અહીં અન્ય અસ્ત્રો પણ જોવા મળી રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમામે તમામ અસ્ત્રો પાંડવો દ્વારા અહીં મૂકવામાં આવ્યા હતા જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કળિયુગ હળાહળ થઈ જશે અને કળિયુગનો અંત આવવાનો હશે તે સમયે જ પાંડવો દ્વારા એકવાર ફરી આ સ્થળ પર આવવામાં આવશે અને અહીંથી આ અસ્ત્રો ફરીથી લેવામાં આવશે અને આ પૃથ્વી ઉપર જે ધર્મનો નાશ કરતા હશે તેમનો નાશ કરવા માટે પાંડવો એકવાર ફરી આ અસ્ત્રોનો ઉપયોગ કરશે દેવ દરબાર ગઢમાં ઓગઢ મહારાજના પગલાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને તેમની મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે દર્શન કરવા આવતા ભક્તો પણ આ સ્થળને ચમત્કારિક સ્થળ જણાવી રહ્યા છે અહીંયા ઓગરજીના દર્શન કરવાથી જે તમારી મનોકામના છે એ તમામ પૂર્ણ થાય છે જ્યારે માથવા તરીકે બાપજી બેઠા હોય છે એમને પાંચ વસ્તુ તાવીત ઘૂઘરા અને માથે ચુંદડી આ તાવીત કરી બાપજી જે બોલે એ તાત્કાલિક ભગવાન બોલ્યા એ રીતે એનું પાલન થાય છે એટલે શ્રદ્ધા બાપજી જે કે એનું ખુલ્લું થાય છે એમના પર પોકરજીનું નામ લઈ અને નીકળો તમારું કોઈ પણ ધારેલું કામ તમારું કોઈ પણ મનોકામના એ પોકરજી પૂરી કરે છે આ દેવોનો દરબાર આ જગ્યાનું નામ દેવ દરબાર એટલા માટે રાખવામાં આવ્યું હતું કે અહીંયા પહેલાં દેવોની સભા ભરાતી અને એ દેવોની સભા ભરાતી હતી એના ઉપરથી જ અહીંયા દેવદરબાર નામ રાખવામાં આવ્યું છે અને આ ભૂમિની અંદર અહીંથી આગળ જે ઓગણજી મહારાજના પગલાં છે ત્યાં ઓગણજી મહારાજ તપ કરતા હતા અને પછી અહીંયા એમને આ જગ્યાની સ્થાપના કરી અને આનું નામ દેવોનો દરબાર ભરાતો હતો એના ઉપરથી દેવ દરબાર રાખવામાં આવ્યું અને અહીંયા કોઈ પણ યાત્રાળુ દેશભરમાંથી વિદેશમાંથી પણ આવે છે અને જે પોતાનો સંકલ્પ લઈ અને આવે છે એનો સંકલ્પ અહીંયા પૂજ્ય ઓગણજી બાપાની દયાથી હિંગળાજમાં નકડમ ભગવાનની દયાથી પૂર્ણ થતો હોય છે અને આ જગ્યાની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ દર્શન કરવા આવેલા બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ભારતમાં ઓગણનાથનું મહિમા અને રોશે ત્યારે ઓગણનાથ દ્વારા ઓગણથળી પર તપ કરવામાં આવ્યું હતું અને તેમના શિષ્ય ભિખારીનાથ દેવોનો જ્યાં દરબાર ભરાતો હતો ત્યાંના મહંત બનીને તેમના પગલાંની સ્થાપના કરી અને તેની આજે ત્યાં પૂજા થાય છે તો વળી ઓગળનાથના મુખ્ય સ્થાન એવા ઓગડથળીની જેમ જ થળી ગામમાં પણ ઓગણનાથના પગલાંની પૂજા થાય છે અહીં ઓગળનાથની સાથે તપ કરનારા કેવલપુરી નામના મહંતની સમાધિ આવેલી છે અને તેમની સમાધિની સાથે સાથે ઓગળનાથના પગલાંની પૂજા થાય છે આ વિસ્તાર સહિત ગુજરાતભરના અલગ અલગ સમાજના લોકો પણ આ સ્થળ પર મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને અહીં આવતા તમામ ભક્તોને થળી મઠ દ્વારા નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે અને જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ માટે આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓને મદદ કરવા ઉપરાંત વ્યસન મુક્તિ અને ગાયોની સેવા પણ કરવામાં આવી રહી છે ગડીમઠના પૂજારીએ પણ કેવળપુરી મહારાજની સાથે સાથે ઓગણનાથ મહારાજ વિશે જણાવ્યું કે ઓગણનાથ મહારાજ અત્ર તત્ર અને સર્વત્ર છે પૃથ્વીના કણકણમાં તેમનો વશ છે મહારાજનો જાગીર મઠ છે અને આ જાગીર કેવળપુરી મહારાજના જાગીર મઠ તરીકે કાંકરેજની આ ધન્ય ધરાવ બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાત વિભાગની અંદર સ્વામીની પદવી ધરાવનાર સ્વામીજીની પદવી ધરાવનાર આ મઠ છે અહીં કેવળપુરીજી મહારાજે જબરજસ્ત તપસ્યા કરેલી અને એ તપસ્યાને જોઈ અને આખા ભારત વર્ષમાં જેમની તપની ખ્યાતિ થઈ એ જે મહારાણી અલ્યાભાઈ હોલકરના કાલે ગઈ અને મહારાણી અલ્લાભાઈ હોલકરે અહીં આવી અને બાપુનું પૂજન કરી અને પોતાની વ્યક્ત કરી પોતાને કુંવર નહોતો દીકરો નહોતો અને કેવળપુરીજી મહારાજના આશીર્વાદથી એમને દીકરા થયા એટલે ઇન્દોરની મહારાણી અલ્લાભાઈ હોલકરે આ આવા ચાર મઠ બાંધી આપ્યા આ બનાસ નદી કિનારે સરસ્વતી નદી કિનારે સિદ્ધપુરની અંદર બુંદી અને કોટા કેવળપુરીજી મહારાજ પંજાબમાં પ્રગટ થઈ અને ભારત ભૂમિમાં ભ્રમણ કરતાં કરતાં આ જગ્યા આ સિદ્ધભૂમિ એમને સરસ્વતી માતાએ પ્રસન્ન થઈ વરદાન આપેલું કે જાઓ તમારી પરંપરામાં તમારા ગાદીએ આવનાર દરેક સિદ્ધ પુરુષની જીબાની અંદર શેખ સિદ્ધિ હશે એ જે બોલશે એ એમના આશીર્વાદ આપશે એમની મનોકામના પૂરી થશે એવા કેવળપુરીજી મહારાજને સરસ્વતી માના આશીર્વાદ છે જ્યાં સુધી ભૂમિમાં નદીનો રેલો ત્યાં સુધી આ થળી વંશનો વેલો એમ કહેવાય છે અહીં થળીની અંદર એક તો મહાન આવનારને ગમે તે ટાઈમે આવે તો એને રોટલો મળે જમવા મળે રોટલો મળે અહીં આવનારને આશરો મળે એક એનો પરમ ધર્મ છે થળીના ગાદીપતિ તરીકે જબરજસ્ત ગુરુ મહારાજ હરિપુરીજી મહારાજ થઈ ગયા એ એમની જીભાનથી જેમને આશીર્વાદ આવ્યા એ સેવકોના જબરજસ્ત કાર્ય થઈ ગયા છે એવા એમના જ શિષ્ય અત્યારે વર્તમાન મહંત શ્રી જગદીશપુરીજી મહારાજ છે એ મહંતશ્રી સવારે એમની નિત્ય ચર્ચામાં ચાર વાજે વહેલા ઉઠી અને જબરજસ્ત ત્રણ ચાર કલાક પૂજન કરી પછી જ બહાર પ્રયાણ કરે એમની એવી ભાવના અને એ ગૌપ્રેમી બ્રાહ્મણ પ્રેમી સંત પ્રેમી અતિથ પ્રેમી ગરીબ પ્રેમી અને વિદ્યા પ્રેમી જેમની ભાવના છે એવા વર્તમાન મહંત જગદીશપુરીજી બાપા આજે અહીં થળી મઠની અંદર તેરમા ગાદીપતિ તરીકે છે આમ તો જામપુરની અંદર મહંત એચ એમ હાઈસ્કૂલ આ પરંપરામાં બંને કાંકરેજ તાલુકામાં જ આવેલી જબરજસ્ત તપોભૂમિની ગાદીઓ છે આ બે થળી છે એક દેવદરબાર ઓગળ થળી અને આ કેવળપુરીની થળી આમ તો થળીથી જ ઓળખાય છે થળી ભીગી મળી એવી કાંઈ જુદાઈ નથી એવો આ થળી મઠ અને પરંપરાથી દેવદરબાર ઓગણ મઠ થળીનો સંબંધ સચવાયેલો છે ત્યાં પણ સત્રીમાં ઓગણ મહારાજના પાવન પગલાં દેવદરબારની અંદર પણ છે અને અહીં અહીં પણ દેવદરબાર આ અહીં થળી મઠની અંદર પણ ઓગણ મહારાજના પગલાં છે એ જે તે સમયના શ્રીએ આની પ્રતિષ્ઠા કરાવી છે એનું આજે મંદિર પણ આ કેવળપુરી થળી મઠની અંદર પણ છે આમ તો થળીની અંદર તેત્રીસ કરોડ દેવતાઓ છે થળીની અંદર જે મનવાંશિત ફળ મળે છે લોકો અહીં આશીર્વાદ લઈને જાય તો વાજ્યાનું મેળું ટળે છે દુખિયાના દુઃખ ટળે છે રોગીયાના રોગ મટે છે એવો આ થળી મઠનો અપરંપાર મહિમા છે બાપુ ગરીબોની સેવા કરે ભવ્ય ગૌશાળા છે અને મઠની અંદર ભવ્ય ગૌશાળા સાથે સાથે શિક્ષણ પ્રેમી ગમે તેને જરૂર હોય વિદ્યાર્થીને ડોનેશનની જરૂર હોય એની ફી ભરવાની હોય તો તમારા કે મારા મારફત એને ખ્યાલ ન આવે એવી રીતે મદદ કરે ત્રીજા હાથ પોતાના બીજા હાથને ખબર ન પડે એવી દિલાવર દાતા કહેવાય ખબર આવીને ખાય મારા જગદીશપુરીજી રાજી થાય એવો એમનો મહિમા છે કારણ એમની રોટી એમની વાત મોટી દરેક જો નર્મદા કિનારે બાપુનું રહોડું ચાલુ હોય ગંગા કિનારે કેવળ કૃપા અનક્ષેત્ર છે હરિદ્વારમાં આ આવા ચાર નદીની તટે બાપુના અન્ન યજ્ઞ થાય છે એ એમનો મોટો મહિમા છે ખૂબ ખૂબ જ્ઞાની તપસ્વી અને

ઉગળનાથ અને કેવલપુરી વચ્ચેના સંબંધ વિશે જણાવ્યું હતું કે બંને સાથે તપસ્યા કરતા હતા અને કેવલપુરી માટે તો ઉગળનાથ મોટા ભાઈ સમાન હતા આ થળી મઠ જાગીર તરીકે પ્રખ્યાત છે કેવલપુરી મહારાજ કેવડા પરમેશ્વરા થળી અંદર અમારા કેવલપુરી મહારાજનો જીવ સમાધિ છે કેવડા પરમેશ્વરા ઈશરા પરમેશ્વરા ડુંગરા પરમેશ્વરા ત્રણ માનસિક પુરુષ થયા મહારાજ તેરવાડાની બાજુમાં લુદ્રાની બાજુ તરા ગામ છે ત્યાં આગળ બાપુએ ને ત્યાં પગલાં છે અને કેળોપુરજી મહારાજની આ જીવન સમાધિ છે ઓગડીજી મહારાજ કેળોપુરજી મહારાજ અળિયા ગેડાકરજી મહારાજ ત્રણે તરફ તપ ભેગું કરતા હતા ઓગડજી મહારાજે તો લુદરાની બાજુમાં ત્યાં થળી કહેવાય ત્યાં તપ કર્યું કેળોપુરીજી મહારાજે આ થળી કેવરા છે કેળોપુરી મહારાજ થળી કેવરા છે ત્યાં તપ કર્યું અને ઓગડાકરજી મહારાજ અળિયા પાટણની બાજુમાં અડિયા આવેલું છે ત્યાં ત્યો ત્યાં પણ તપર્યું એમને અને ઓગડીજી મહારાજ નેપાળથી આવેલા અને એ રાજકુમાર હતા અને મારા કેવુપડીજી મહારાજ એ પંજાબથી આવેલા એટલે આ આ ત્રણે ઓગડીજી મહારાજ કેવુપરી મહારાજ તો માનસિત પુરુષો છે આ સંસ્થાની અંદર કેવુપરી મહારાજની જીવ સમાધિ છે એમના શિષ્ય દેવગીરીજી મહારાજ થઈ ગયા એમની પણ જીવ સમાધિ છે બીજી ભેટી થયા મંગળપીજી મહારાજ એમની પણ જીવ સમાધિ છે એના પછી પદમપુરી મહારાજ ત્યાં એના પછી કેશવપજી મહારાજે ત્યાં એમના પાંચમી પેઢીએ શિવોરીની અંદર ગાય માતાની વાસા ખોલી અને ગાય બોલી મારી સમાધિ લેવી છે એ વખતે સત્તરસો ને અઠ્યાવીસ સાલમાં કેશવપજી મહારાજ શિવરી છે અહીંયાથી સ્થળે થઈ અને આંધળીમાં પાણી છોટે છે ધરતી માતાને ધરતી માતા માગ આપ્યો છે અને ત્યાં વાસળાઈ અને ગાય માતાએ જીવ સમાધિ શિવરીમાં લીધેલી આખા વિશ્વની અંદર ગાય માતાની સમાધિ જીવ સમાધિ કહેવાય નથી એક જ આ શિવરી અંદર હાલ મોજૂદ છે આસુસુ ચૌદશા પૂનમના દિવસે મેળો ભરાય છે શરદ પૂર્ણિમા કહેવાય છે એટલે અમારી પરંપરા છે અમે પણ તેઓ મેળામાં જઈએ છીએ દર્શાવ એના પછી અમારા ગુરુ મહારાજ હરિપુરીજી મહારાજ થયા તેરમી પેઢી બારમી પેઢી અને તેરમી પેઢી હાલ વર્તમાન મંત તરીકે મહંત સ્વામીજી જગદીશપુરીજી મહારાજ હાલ થળી મઠની તરમે બિરાજમાન છીએ અને પોતે નવણુંની પોતે નવણું અમારા ગુરુ મહારાજ દેવ રમલીન થયા એના પછી આ ગાદીનો ભાર ગાદીનો જે સંભાળ જે કાર્યભાર છે એ મારા હસ્તક આવેલો છે અને અમે એનું સંચાલન કરીએ છીએ અમારે મોટા જામપુરની અંદર હરિપુરી બાપુ થઈ જાય અમારા ગુરુ મહારાજ એમની સ્કૂલ ચાલે છે મહંત વિદ્યાલય કંબોજની અંદર પણ અમારા હાથે ખાતમુહૂર્ત કરેલું એ પણ સ્કૂલ હાલ ચાલુ છે આ વિસ્તારની અંદર અમે વ્યસન મુક્તિઓનું ખૂબ અભિયાન ચલાવીએ છીએ અને શિક્ષણ પ્રત્યે અમે ખા ખૂબ ભાર મૂકીએ છીએ કે શિક્ષણ ખૂબ આપો દીક દીકરાને હાલ કોમ્પ્યુટર ચાલે છે એટલે દીકરાને ખૂબ ભણાવો અને વ્યસન મુક્ત રહો એવો અમે સૌને આદેશ આપીએ છીએ અને આ થઈ મળતી અમે આવે એના ગૌશાળા છે અમારે ગૌશાળાનું સંચાલન કરીએ છીએ આવે એને રોટી આપીએ છીએ અને ખૂબ શિક્ષણ પ્રત્યે ભાર મૂક્યો છીએ તો આ હતો ઓગણનાથ વિશેનો ઇતિહાસ જે ટેલિવિઝન પર પ્રથમવાર જોવા મળ્યો છે કેવી રીતે નેપાળથી સંન્યાસ લઈને આવેલા રાજકુમારે સંન્યાસી બનીને ચમત્કાર કર્યા અને કેન દેશના પ્રધાનમંત્રી પણ અહીં માથું નમાવવા ગયા હતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ ઓગડનાથ આ ધાર્મિક સ્થળ નો ઇતિહાસ ખૂબ જ મહાન છે હરેશ ઠાકોર બનાસકાંઠા નિર્માણ ન્યૂઝ દર્શક મિત્રો આજની અમારી આ રજૂઆતમાં બસ આટલું જ આવી જ અમવી રજૂઆત માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર